होई रा तारी बेनड़ी लाइने बैठी राखड़ी बेलो आवजे पहला वाट जुवे मारी आखड़ी वेलो आवजे पहला वाट जुवे मारी आखड़ी એ ફૂલી બેન તમારે તમારા ફઈને રાખડી ને બાંધવાની એ ના આજે ન બાંધી આમ જો તો વેલી ઉઠના લુગડા મેલા પડ્યા તને લુગડા ધોવા વી આવી લુગડા ધોઈને પછી ઘરે જઈને બાંધી એ ફૂલી એ ફૂલી શું છે બાપલો આઈને હાયો ના બાપુ આયા ના હાયો કા હું છું ઈ તો હવાર નો ઘીરે નીકળી ગયો હે એ બાપુ ઈ તો ઘરે હુતા તા અમે લુગડા ધોવા વી આયા હે રાખડી બાંધી હવે એટલો દારૂ પીવો હને કે ભૂકા કાઢી નાખવા છે બાબલો મન કઈ કેતો કે હું આવીશ પણ મારી દીકરી રક્ષાબંધન છે લગભગ છે આવે તો આવે આવશે આવશે મજા આવ્યો આવું કાંઈ મળી જાય ને એટલે જામ કા બાબલા હા બોલ ને કોબરા મને ખબર જ નથી તું આવી આજ રક્ષાબંધન નથી પણ એટલે રક્ષાબંધન છે તો મને ખબર છે પણ ઓલું પીવાનું લાયો કે નહીં મારા હાટું હા તારા બાપ બે પીડ્યા જો તો લાય લાય કાલ આ લઈ ને મને પી અલે કાકા માંડ માંડ મીડ્યું આ જા એટલે પણ આકરું બહુ છે હકીકત બસ એ પાણી વગીનું તારું બાપ એવું છે એ તો મજા આવી ને બાપલા મજા તો આવી ગઈ વાગો બ્રા તારી જોઈએ આજ તો મને હાથમાં ખંજોળ આવે બાપ નામ બસ હે હા ખંજોળ આવે તો આજ કો કરે બાજુ છે ગમે ઈ થાય ગોબરા બોલ બાજુ હે અરે બાજુ જ છે ગમે ઈ ને હરે ગમે ઈ ને હરે તમ તાર હાલ મારે બાજુ ચાલ હાલ 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 જઈ બાજુ બાજુ હાલ આજ ગમે ઉછી નીસુ નો થાય ને ઈ ને બાજુ આ બાજુ ચાલ હાલ બતાવો ઘીરે હુતો ક્યાં હુતો હે એ બાપુ આયા જ હુતા હતા તમારે કઈ કહેવાય તમારો છોકરો હે મને ક્યાં કઈ હારે છે એ આ મહાણિયા ડોહાય મોઢે સડાયો છે શાય પીન મુ ઓછે હાલો આ 12 મહિના તેવારે પીન મુ હોય છે હાલો ગામ માં જઈને ગોતી એ બાપુ હાલો હજી મારે રાખડી બાંધવાની છે સાહેબ પીન પડ્યો હોય છે હાલો હાલો બજારે ગોતી હાલો ગામ માં એ હાલો હાલો એ તમને કહેવાય એ થાંભળા ધોઈ દઉં ને મારે જવું એ મારા ભાઈ ને રાખડી બાંધવા હા પણ હું તો તૈયાર થઈને બેઠો છું તું જ વજદુડી છો અને પૈસા કેટલા લાયા હો એ શેઠે 8,500 રૂપિયા ઉપાડ આપ્યો છે અને સમજો હાથે માથે મેં દિશે નહીં ના પાડી સોખી હા તો ઓછા વાપરજો તમે એવો તન તારું કરીને તા તો મારે ઓલી હાડી લેવી છે ઓળી હાડી લેવી છે અરે પૈસા લાય મારે દારૂ પીવા જાવ મેં કીધું તને એ મેરી જાવને શેક દિન દારૂડી આવ હાલી નીકળ્યા છો હે મુક મારો કાંખલો પૈસા લાય અરે પૈસા લાય યા સીના પણ મારે દારૂ પીવા જાવ છે કીધું ને તને પૈસા લાય એ તમે આવી રીતે ખોટું ફેરી આવી આવીને ઠમક્યું ન જો એટલે તો શું કે લે હવે હલવાડ દેશ કેસ કરી છે તને ખબર પૈસા લાય અરે રે જો ભાઈ કેસ કર્યો ને તે તો હાન નહીં પડો તો ટાંગા ભંગી ગઈ તારા હે હા એવી ઠમક્યું ન જો ખરી આવી આવીને એટલે શું છે તારે લાય એ પૈસા મુજ મુજે એ અરે બાબુ દારૂ પીવો તો આખો દી અને જો તે કેસ કર્યો ને તો ટાંગા ભાઈ નીકળી તારા ટાંગા અરે બાબુ
આવા તમે કેટલાક છો ગામમાં? કાકા કારખાને દુપાળ લાવ્યો છો, આવાનું શું કરવું ગામમાં? લુખ્યું નું એ તમે હાવ નમાલા મુવા હોવો એ સાહેબ ને ફોન કરી દો. હે હા, એ વાત તારી હાજી, પણ તારા આગલા ગામમાં કેવા માણસ તને ખબર છે, હાવ લુખા મુવા છે, બાજવાનું જ ગોતતા હોય હરોય. રે સાહેબ ને ફોન કરવા દે. એ હાલો એ સાહેબ, તમે જલ્દી હે ને ફતેપુર ની સોકડીએ આવો, આજ રક્ષાબંધન છે ને, અમારા ગામમાં બે દારૂડિયા એવા છે, ઘરે આવીને ધમકી દઈને પૈસા સમજો લઈ ગયા મારી પાસેથી. હા જલ્દી આવજો સાહેબ, હાલ સાહેબ સોકડીએ આવશે. શું કરવું આવા ગામમાં, બોલ લુખી ના હાવ, આપણે ઘરમાં કઈ હાલે નહીં, શું કરવું, આપણી પાસે કોઈ બીજું છે નહીં. હાલ આમ જો બાપુ, ઓલો ગોબરો મહણિયો આ રહે છે, એ મહણિયો મરતો જ નથી, એ દારૂ પીતા શીખવાડે છે. એને અડધું ગામ બગાડ્યું મહણિયા ગોબરો એ તો. અરે હોય ને, એટલે બાપુ એને કહી દીધો મારે ન કહેવાય, તમારે કઈ કહેવાય પછી. પણ આપણો છોકરો જેવો એમાં ગામના શું કેવું, એને કેવી તો ન ઈ પીવે ને. શું કરું આ દારૂડિયાનું, આ રક્ષાબંધન છે અને મારે રાખડી બાંધવા જવાનું છે, મારા જેના પી પી ફતવા કરે છે. આ તો સોકડી નથી લાગતી, લાય આગળ હાલો જાઉ, આ જો હાથમાં આવી જાય ને એટલે સાંભળા બગાડી નાખું, કોઈ દી ફરબ ન બગાડે, લાય હાલો જાઉ. બાબુ હા કાકા, ઓલા ગઈ તો ખેરા કેટલા પૈસા હે? હા કાકા, લો 8000 જેવા દેખાય છે ગોબર પૈસા. ભલે 8000? હા એ સને બધા પૈસા નો દારૂ પીવો છે, પણ આપણે દારૂ જ પીવાનો છે એ પૈસા નો બધા. હા સમજો બાબુ. હા ખબર, આપણે આવું ને આવું હેલા રાખીએ ને એટલે આપણે કાયમ દારૂ મળી રહે. હા એ સાચી વાત છે ખબર. તો જો બાપુ આ બેઠા, આ મહણીએ ગોબરે જ બગાડ્યો છે આને. ઓય તન મે નાનત પડી કે મારો છોકરો ભેગો ન રહેતો ન રહેતો. હે ઉલે બગાડતો ઈ આવે છે, તું દારૂ પાસ મને ખબર છે. અરે આમ ઘર ભેગી નો થા, 12 મહિના તહેવાર છે ને દારૂ પીવે છે. કયો છે રિયા નો દીકરો? થાક પાછો ઉભા થાવ ને, ઉભા રહેવાનો વેત નથી ને પાછ પી પી કરે છે નકરું. એ પહેલા હજી મારે તને રાખડી બાંધવાની છે અને હમણાં થી તું બહુ બગડી ગયો છો, ફાળતો નથી કોઈનું, હાલામ કરે. કેટલોક આને સમજાવો, કેટલોક સમજાવો. હે બાબુ ઓલા પૈસા ફૂલી ઘડી કાન હુવા દો હા ને, દારૂ થોડોક ઉતરી જાય, તું રાખડી ને એવું બધું તૈયાર કર, ખાયો કાલ જા. એવો કેવો બગડ્યો હી તો જુઓ, ડોશી તે તારા બાપને કોઈ દી કઈ કીધું જ નહીં. તે તે મહણે તારે કેવું જોઈ ને કઈ સારું કામ કરવા મેં. તે બાપુ હવાના લુગડા ધોવા ગયા તા ને તો કઈ રાંધું નથી, હું ઘરમાં જઈને રાંધું. હા તમે રાંધો જા વાલો. હા તે વાવ રાંધો જા, તો હું લાવન બોલ નાખું ઘરમાં જઈ. હા જા ઈ કઈ કામ જા. અને શું મારે કરવું, આ 12 મહિના ને તેવારે પી પીને બેઠો હોય, કેટલો સમજાવો હવે. મારા જાનો આ છોકરી હોય એવું તો આ જ લાગે છે, એક શેરી આમ જાય છે, એક શેરી આમ જાય, એક શેરી આમ જાય ને એક આમ, લગભગ આ જ છોકરી છે. પણ આ કેસ વાળા હજી ન આવ્યા, મારે અહીંયા કેટલી ઘડી આવું ઊભું રહેવું, એક વાર તો રક્ષાબંધન છે, આ રાખડી બાંધવા જવાનું છે. એ સાહેબ મેં ફોન કર્યો હતો. એ ફોન કર્યો હતો? હા સમજો સાહેબ, મારા ઘરે આવીને મને ધમકી મારી અને સમજો હું કારખાને ઉપાડ લાવ્યો હતો, 8500 રૂપિયા લઈ ગયા ધમકી મારી, ઘરે આવીને ધમકી મારી. મેં કીધું હું જો પોલીસને કેસ કરી છે કે તારે જી કરવું એ કઈ, અને સમજો કે કેસ કર્યો ને એટલે કે ટાંગા ફાઈ નાખી. આ તો એના સામડા બગાડ નાખવા છે, પણ જી છે ક્યાં સાહેબ? હાલો એ ઘરે દીશે. હા તારા લઈને ઘર દેખાડાય.
આખા એકને એક છોકરો હે, કાંઈ કહેવાતું નથી. કેટલો ગંધાય છે, ઓછો મળતો પીતો હોય તો શું કરવું હવે? એ પહેલા ઊભો થા, હું તને રાખડી બાંધ દઉં. ઈ એમ નહીં ઊભો થાય, લે હું ઊભો કરું. આમ જો પહેલા એક પેડા લેવાની હું ભૂલી ગઈ છું, પેડા મેં ન લીધા, મારા પાસે પૈસા નતા ને એટલે ઓ હું તને રાખડી બાંધ દઉં. અલે બોન પૈસા, આટલા બધા પૈસા તું ક્યાં લાવ્યો? હું ગમે ને લાવ્યો બોન, મેં તને પૈસા દીધા ને. આવ્યો ને સાહેબ. હવે ઊભો થા. આમ પણ શું છે સાહેબ, મારો છોકરો રહેવા દો ને. અરે તારા છોકરા એ આના ઘરે પૈસા લઈને વિયો છે અને દારૂ પીને પાછો ધમકીઓ મારે છે. સમજો નાગરિયા, આ તારો છોકરો જો ને, દારૂ પીને મારા ઘરે આવી મને ધમકી મારી અને હું ઉપર લાવ્યો તો કારખાને થી લઈને વિયો છે. ઈન ગોબરો બે રૂપાવો. એ શું છે સાહેબ? આમ જુઓ શું છે ને, ક્યાં કરો છો? આ તમારો ઘરવાળો આના ઘરે જઈને પૈસા લઈને વિયો ને પાછો ધમકીઓ મારે છે. એ સાહેબ ચોરી કરવા નામ ન હોય, દારૂ ખાલી પીતા હતા. પૈસા લાવો મારા. હવે આના પૈસા દીધો. અલે ઉભો થા, જેલમાં લઈ જાવ તને. હાલ ઉભો થા. એ સાહેબ ઘડીક તો રહ્યો, આજ રક્ષાબંધન છે, માર રાખડી બાંધવાની છે. માર પહેલા મેં રાખડી ન બાંધી. આતે ઠેક આલે ગાય કે રાખડી બાંધ લે, આજ પછી ને જેલમાં લઈ જવાનું છે. સાહેબ રહેવાય દો ને, મૂકુ નહીં આ તો. એ સાહેબ 12 મહિના ને તેવર છે, અત્યારે ન લઈ જાય, પછી લઈ જજો, અત્યારે રહેવા દો. 12 મહિના પર બી બીજા ના પર બગાડો છો સાહેબ. જે થયું હવે જવા દો ને. જવા તો ન દઉં આજ. એ તમને કહેવાય એ, હાલો આપણે મારા ભાઈ ને રાખડી બાંધી આવી. હવે ઘડી ખાતી ની મને માંડ માંડ પૈસા આયા. અલે ઉભો થાલ. એ સાહેબ આજ નો દી રેવા દો, પછી તમ લઈ જઈજો. સાહેબ મુકતા ને લઈ જાવ. અલે ઉભો તને મુકીશ તો નહીં, કોક ના પર બગાડો છો ઈમ. હાલે હાલ ઉભો થા. મારા જનો પાછો તો લસડિયા. અલા માલતી નો થા. હાલ સંજય નાગરિયા, આ છોકરા ને સમજાવી ને રખાય કરે. કોકના પરબ બગાડે જો તું દારૂ પીપી. પણ શું કરવું, ઓલા ગોબરા વાદ્ય સડી ગયો હો ને. સમજો છોકરા હાસવાને વેત ન હોય ને તો જણાય જ નહીં. હાલી નીકળ્યા છો. હાલ ડોશી, આ કેવું સાંભળવું પડે આના લીધે? તું જોવસ ને આ કેવા મેણા મારીને જો. શું કરવું એમાં? સારું હાલો ઘરમાં જાઓ. હા હા બાબલાએ બહુ કરી હવે.